ધાનેરા તાલુકાની નાની ડુગડોલ ગામના સાત પાસ એક એન્જિનિયરે મિની ટ્રેક્ટર બનાવ્યું છે. આ મિની ટ્રેક્ટર લોકડાઉનના સમયગાળા દરમિયાન છકડા રિક્ષાના એન્જિન સાથે જોડીને બનાવ્યું હતું. ધાનેરાના નાની ડુગડોલ ગામમાં રહેતા નટવરભાઈ સુથારે સોશિયલ મીડિયાની મદદથી લોકડાઉનના સમય દરમિયાન નાનું ટ્રેક્ટર બનાવી ભલભલાને વિચારતા કરી નાખ્યા છે. તો જુઓ આ ચાલ્યું નટવરભાઈનું ટ્રેક્ટર. જોયું તમે એક નજરે જોશો તો કોઈ કંપનીમાંથી લાવેલું ટ્રેક્ટર હશે તેવું તમને દેખાશે. આ માલિકે 5 લાખ ઉપરની રકમ ખર્ચ કરીને આ મિની ટ્રેક્ટર લાવ્યા હશે તેવો વિચાર તમને આવ્યો હશે, કારણ કે બજારમાં વેચાણ થતા ટ્રેક્ટરની કિંમત 5 લાખ કરતાં પણ વધારે હોય છે. પરંતુ નટવરભાઈ જે ટ્રેક્ટર ચલાવી રહ્યા છે તેની કિંમત 5 લાખ નહીં પણ માત્ર 1,20,000 રૂપિયા છે. અને હા, આ ટ્રેક્ટર કોઈ કંપનીના નિષ્ણાંત એન્જિનિયરે બનાવેલ નથી, પણ નાની ડુગડોલ ગામમાં રહેતા સાતપાસ સામાન્ય જીવન જીવતા નટવરભાઈ સુથારે બનાવ્યું છે. પોતાની સૂઝબૂઝ અને સમજણ ગામડામાં રહેતા લોકોમાં પણ જોવા મળતી હોય છે. ત્યારે ધાનેરાના નાની ડુગડોલ ગામના નટવરભાઈ સુથાર એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમને ગાડી ટ્રેક્ટર રિપેરિંગની સાથે ઇલેક્ટ્રોનિકનું કામ કરવું પસંદ છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો લોકડાઉન ચાલી રહ્યું હતું ત્યારે તમામ ધંધા રોજગાર બંધ હતા. એ સમય દરમિયાન નટવરભાઈ સુથારે પોતાના પાસે રહેલ મોબાઈલના માધ્યમથી યુટ્યુબની મદદથી ટ્રેક્ટર બનાવવાનું નક્કી કર્યું હતું. ધાનેરા સહિતની અન્ય બજારમાંથી બિનજરૂરી ચીજવસ્તુઓ લાવી તેઓએ મિની ટ્રેક્ટર બનાવવાની શરૂઆત કરી હતી. નટવરભાઈ પોતે એન્જિનિયર હતા અને કારીગર પણ હતા. મહિનાઓની મહેનત બાદ નટવરભાઈ સુથારે એક મિની ટ્રેક્ટર તૈયાર કર્યું છે. જો કે ટ્રેક્ટરમાં વિશેષતાની વાત કરવામાં આવે તો આ ટ્રેક્ટરમાં છકડા રિક્ષાનું એન્જિન મૂકવામાં આવ્યું છે, જેથી અન્ય ટ્રેક્ટર કરતાં આ મિની ટ્રેક્ટરમાં ડીઝલનો વપરાશ ઓછો થઈ રહ્યો છે. નટવરભાઈનું માનીએ તો નાના ખેડૂતને પોસાય એ પ્રમાણે માત્ર 1,20,000માં તૈયાર થઈ જાય છે. વધુ માહિતી સાંભળો ગામડામાં રહેતા સાત પાસ ટ્રેક્ટર બનાવનાર એન્જિનિયર નટવરભાઈ સુથારની જુબાની. ટ્રેક્ટર કેવી રીતે વિચાર આવ્યો તમને? ટ્રેક્ટર તો વિચાર આવ્યો યુટ્યુબમાં દેખ્યો અને પછી ઈચ્છા થઈ ગઈ ટ્રેક્ટર બનાવું, એટલે ધીમે ધીમે પછી વસ્તુ લાવીને ધીમે ધીમે પછી બનાવ્યું. શું વિશેષતા ટ્રેક્ટરની? ટ્રેક્ટરની તો એમાં શું, ડીઝલ ઓછો ખાય, નાના ખેડૂત વે એના માટે પોવાઈ રહે, અને નાના ખેડૂત માટે શું હોય ટ્વેલ ટ્રેક્ટર મોટું પડે એમાં 5-6 લાખ રૂપિયા થઈ જાય. આ એક આજુબાજુ તૈયાર થઈ ગયું એટલે કમ્પ્લીટ પોવાય ખેડૂતને. એન્જિન તમે જાતે બનાવ્યું છે? ના, એન્જિન સેકન્ડમાં લાવ્યું. હા, અને જે લાઈન હોય બનાવ્યું મેં. શેનું એન્જિન? એટલે ચકડાનું, અતુલનું ચકડો આવે ને એનું એન્જિન બનાવ્યું. તો જે એનું કંપનીનું જે ટ્રેક્ટર આવે એ પ્રમાણે તાકાત બીજી કરે કે પછી કેવું? ના, એ 14 HP આવે અને આ 7.5 HP. એ 14 HP માં કલાકનું લીટર ખાય એ કંપનીવાળું કેવું થાય, અને આ 500-600 ગ્રામ જ લે. એ ટ્રેક્ટરમાં આ ટ્રેક્ટરનું વિશેષતા શું એમ, નવું શું હોય? નવું તો બસ આ એનું ડીઝલ ઓછું જ ખાય અને બીજું કોમ સારું, મતલબ નાના ખેડૂતને પોવાય રહે. શું શું કામે આવે આ ટ્રેક્ટર? આ કામ તો પેલો ખરપડ આવે ને નીંદણ માટે, એના માટે કોમ આવે, અને નાની પેરણી હોય તો એને પહેરવા માટે કામ લાગે. કેટલો સમય લાગ્યો બનાવવા માટે? સમય તો કોરોના હતો એ દિવસે ધીમે ધીમે બનાવતા હતા, જેમ ટાઈમ મળ્યો એમ ધીમે ધીમે ચાલુ રાખ્યું બનાવવાનું. અત્યારે કમ્પ્લીટ ચાલુ? હા, અત્યારે કમ્પ્લીટ ચાલુ. અચ્છા, જેમ બીજું ટ્રેક્ટર વર્ક કરે એવી રીતે જ? હા, ના, કમ્પ્લીટ સેમ વર્ક. અચ્છા, કમ્પ્લીટ. કેટલો ખર્ચો થયો છે એના પર? એક તે ઉપર 21 આજુબાજુ થયો હશે. મિની ટ્રેક્ટર પાછળ મહિનાઓની મહેનત રંગ લાવી છે. પોસાય તેટલી કિંમતમાં તૈયાર થયેલ આ ટ્રેક્ટરમાં કોઈ ખામી હોય તો દૂર કરી બજારમાં મૂકવામાં આવે તો નાનો ખેડૂત પણ નાના ટ્રેક્ટરનો માલિક બની શકે છે.